Namo Dove Sauvarianthanam, Namo Dove Sauvarianthanam, Namo Dove Sauvairiyam, Namo Dove Sauvijayanam, Namo Dove Sauvatrikalavati Sauvanam, Omkara Mindu Sanyukta Nityam Jayanti Yogina, Kamadam Okshadam Chai Omkarai Namo Namo, Manginam Bhagavanu Yo Madinam Gautamavini, Manginam Kunkundari Ujendram Bhusa Manginam Namasamari Sarai, Svanu Bhutya Chakasti Chit Sovai Bhavaya Sarvama, Vivao Niyutani Gata. Esat Gata, Bhava, în obișnuit, bijo parigra. Jem șerierane vasro, bin bin ce, jem șerierane atma pan eik bijati bin ce, jem vasro, jadu hoi, iti, șerier jadu ce am caimone. એમ જાણું શરીર હોય તેથી હું આત્મા જાણું છું એમ માને. હા, શરીરની સ્થિતિ ચૈતન્યની સ્થિતિથી ભિન્ન છે, શરીરની સ્થિતિથી વસ્ત્રની સ્થિતિ ભિન્ન છે, એ જ રીતે આ ભિન્ન છે. આમ છતાં બેમાં આત્મબુદ્ધિને લીધે અજ્ઞાની જીવ શરીરની પુષ્ટિથી આત્માની પુષ્ટિ માને છે. ખરેખર તો શરીરથી જેમ વસ્ત્ર ભિન્ન, એમ ભગવાન આત્માથી શરીર ભિન્ન. અંતર જતા તો રાગથી પણ ભિન્ન, અંતર જતા વર્તમાન પર્યાયથી પણ ભિન્ન. શુદ્ધ પર્યાય હોય તો પણ પર્યાયથી તો ભિન્ન છે. વસ્તુ તૂટસ્થ છે, પર્યાય પરિણમતી અવસ્થા છે, અવસ્થાનું પરિણમન એનાથી ધ્રુવ વસ્તુ ભિન્ન છે. સત્યાર જેને ભૂતાર કીધીને ભૂયતમાં સીધો થયો, એ સત્યાર્થ વસ્તુ છે એમ કીધું છે. શરીર તો એનું નથી, રાગ તો નથી, પર્યાય પણ સત્યાર્થના ટીકાળમાં આવતી નથી. હા, પર્યાય એમ જાણે છે કે આ સત્યાર્થી હું છું. શરીર હું છું એટલે ક્યાંય ગયું, રાગ છે, ઉદભાવ છે, ચૈતનમાં ધ્રુવ સ્વભાવ ની આગો રાગ તો ક્યાંય ભિન્ન છે. પણ એ ભિન્ન છે એવી જાણનાર પર્યાય ની છે. એ પર્યાય પણ જે ધ્રુવ તિકાવ સત્યાર છે તે હું છું એમી માને છે. પર્યાય છે એક સમયની અવસ્થા, એ હું છું એમી એ નથી. એ હું છું એ માનતા તો મિથ્યા છે. પર્યાય નિર્ણય કરે છે કે સત્યાર તો આ છે. હા, ધ્રુવ અનંત ગુણરૂપ ધ્રુવ સ્વરૂપ, ગુણ પોતે ધ્રુવ ગુણ અનંત છે, વસ્તુ એક છે, એવી એકની દ્રષ્ટિમાં પર્યાયથી પણ જ્યાં ભિન્ન છે તો શરીરની વાતનું શું કરવું.
long time. Huh? It's okay, leave it to me. એનું તો ક્ષેત્ર દ્રુક્ષેત્ર કાળ ભાવ જુદા છે. એના તો દ્રુક્ષેત્ર કાળ ભાવ જુદા છે. એમાં આત્મા નિરાશી છે. આત્માના દ્રુક્ષેત્ર કાળ ભાવમાં શરીરની નાસ્તી છે જ નહીં. એમાં ત્યાં ભલે હો અજ્ઞાની શરીરની પુષ્ટિથી આત્માની પુષ્ટિ માને છે. જ્ઞાની પર્યાયની પુષ્ટિથી હું પુષ્ટ છું એમ નથી માનતો. હું તો છે પૂર્ણ ધ્રુવ સ્વરૂપ છું. પર્યાયમાં કેવળ જ્ઞાનની પુષ્ટિ આવે તો પણ તે ધ્રુવમાં પુષ્ટિ થયો છે એમ નથી. સૂક્ષ્મની દિશા જ્ઞાનની થોડી હોય તો પણ તે પર્યાય કે છે કે હું તો પર્યાય નથી, આ હું તો આ છું. અલ્પ પર્યાય પણ સ્વીકારી દ્રવ્યનો સ્વીકાર કરીને સન્મુખ થાય છે. તે સન્મુખ જેને થાય છે તે હું છું એ માને છે. ગંભીર વસ્તુ ગંભીર એક સમયમાં આ એક વાત છે. તત્વ છે તત્વ છે એ તો પલટતું નથી. પલટે છે તે પર્યાય છે. એ તત્વ નથી, વસ્તુ નથી. આવી દ્રષ્ટિ અંતર લઈ જવી એને તત્વને સ્વાસ્થ્ય સ્વીકારી છે. આ તો ત્યાં જ દોષી રહી છે. શરીરની પુષ્ટિથી આત્માની પુષ્ટિ માને છે. આ ભ્રાંતિથી તે સારા ખોરાક આદિથી શરીરને પુષ્ટ કરવાની બુદ્ધિ કરે છે. સવારમાં દૂધ માખણ શેરો પૂરી બદામની પૂરી. હવે તો બદામની પૂરી ક્યાં મળે છે? બહુ મોંઘી છે. એમાં તો બાર આનાની પૂરી આવતી નહીં. ઘણા વસ્તુ બદામની ખીરી બદામ બાર આનાની ચેર બદામ છે. ચેર હવા રૂપિયાનો કિલો. આપણને કહેવાની બસે ને ત્રણ છો ભારે એમ કે છે નહીં બસે ને છો ભાર ને એનાથી શરીરને કહેતા કે બદામ ખાય છે. બદામથી પણ સારો રહે. વ્યાખ્યાનમાં કંઠ ઠીક નીકળે. હા ભ્રમણા છે. એને નો ક્રમ ગણવા માંડ્યું. સારું શીતળ પ્રસાદ નું જાતા ને નથી જ્ઞાન ને નો ક્રમ ગણ્યું.
એ તો નિમિત્ત જ્ઞાન કરે છે, એનાથી આત્માને બધા મને પીસતા ખાતા મગજ વધે, જ્ઞાન પુષ્ટિ થાય, ભ્રમણા છે. ખોરાક સારા ખોરાક હે, સવારમાં બદામની પૂરી અને દૂધ કેસરિયા દૂધ, કંઠ સારો અને પૂછી રહેશે. હમણાં છે કે છે પરંતુ જ્ઞાની તે બાબતમાં ઉદાસીન, શરીરની સ્થિતિ કેમ રહેવી તો એને કારણે છે. ખોરાક આપે સારો, અને ખોરાક આવવાનો એ તો આવવાનો હોય, આવે જે રજગુણો આવવાના છે, આવી કંઈક સારા ધાર્યા કે આ બદામને લાવું ને પિસ્તાને લાવું, ઊંચા ઊંચી ચીજ તો બદામ કહેવાય ને, ઘીમાં તળીને નાખે કે એમ ખાઈ, બદામનો શેરો બનાવેલો, બદામ શેરો બનાવેલો ભાઈ નહીં, આપણે કહેતા બદ્રાસ બદ્રાસ જોડે વાળો કચ્છી અતિગ્રસ્ત નથી આવ્યા, વિચરા તને અહીં ચંદુભાઈ મુરબી વાળો છે ને, ત્યાં ઉતરીએ છીએ ને મદ્રાસ, જોડી એક બદામ નો સેવો કરી લાગ્યો ભાઈ, અમે બદામ સરસ ઊંચી છીએ, બદામ ઊંચી એમાં પણ ઘીમાં તળી સેરો કરી લાગ્યો, એ પાછો હમણાં મળ્યો નહીં મુંબઈ મોટાની કહેવો, મોટાણી ને આપણે રીતે ક્યાંય અનુમતિ છે, પણ પ્રેમ થઈ ગયો મેં જોડી, એ બદામના શેરા, હા હા, એથી શરીર સારું રહે. હે એ બધા લખેલું અમે, એ તો ખોવાની ફરી અહીં થાય ત્યારે નિમિત્ત કહેવાય, એમ જે મોસંબી પચે નહીં એવી જઠર એને બદામના ફેરા પચે, ભ્રમણા અજ્ઞાની છે. રજકણની અવસ્થા જે થવાની તે થાય છે, જ્ઞાની એ બાબતમાં ઉદાસ છે. જે કંઈ શરીરની અવસ્થા ને જે મળવાનો ખોરાક તે મળે અને જે થવાની પર્યાય તે થાય એમાં આત્માને કંઈ સંબંધ નથી. હા હા, કારણ કે તે શરીરની પુષ્ટિથી આત્માની પુષ્ટિ કદી માનતો નથી. શરીરની નિરૂઢતાથી આત્મા નિરૂઢ છે એ માને, શરીરમાં સરોગતા ના કે આત્મા રોગી છે માને, એ તો જડની દિશા છે. પુષ્ટિ કે આત્માની પુષ્ટિ માન, તેને શરીર અને આત્મા બંનેનું ભેદ જ્ઞાન વર્તે છે. ધર્મીને તો જ્યાં પર્યાય થી દ્રવ્ય ભિન્ન વર્તે છે, એને રાગ ને શરીર થી તો ભિન્ન ક્યાંય વર્તન, એની સંભાવ કરું તો રે એમ ક્યાં છે,
બીજું તત્વ છે જ્યાં સર્વી સંબંધ આવ્યો સંબંધ નાસ્તિ. હા હા, ચૈતન તત્વ ને ભગવાન જળ તત્વ ની આવે શું સંબંધ? હા હા, એ શરીર બાય લૂંટે ફરે પણ આત્માની પર્યાય ને એ શરીર સ્પર્શે નહીં. આત્માની પર્યાય શરીરને સ્પર્શે નહીં. એકબીજામાં તો અત્યંત ભાવ, એકબીજામાં અત્યંત ભાવ, એમાં ઈ પુષ્ટિ થઈ આત્માની પુષ્ટિ માને. તેથી તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જ પોતાના આત્માની પુષ્ટિ માને. ભગવાન પૂર્ણ આનંદ ને સ્વભાવ સંપન્ન, એની સમ્યક દર્શન દશા, એની પ્રતીતિ ની આવો તે સ્વભાવ ભગવાન પૂર્ણ. ઓ ગંભીરતાનો પાર નહી, અચિંત શક્તિના સ્વભાવનો સાગર મોટો પ્રભુ. એવી વસ્તુની જ્યાં અંતર્મુખ પ્રતીતિ થઈ એનું જ્ઞાન થયું ને એમાં રમણતા, એ આત્માની પુષ્ટિ છે. એ પર્યાયમાં તો છે, સદાય પીડ્યું છે. મહાત્મા જેવું જ્ઞાન થાય તો ત્યાં ઘટાડો થતો નથી, અને અક્ષરનો અનંતનો ભાગ એ નિરોધમાં રહે તો ત્યાં ધ્રુવમાં વિશેષતા પુષ્ટિ રહેશે એમ એ નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયમાં પુષ્ટિ માને છે, પર્યાયમાં. હા, વસ્તુ ભગવાન પૂર્ણ શુદ્ધ ધ્રુવ ચૈતન સ્વભાવ, એને અવલંબીને થતી પરિણતિ પર્યાય દર્શન જ્ઞાન ચારિત્ર એ પુષ્ટિ પર્યાયની છે. પુષદ કરે છે ને, પુષદ પુષદ આ હોય તો પુષદ છે. બહારનો અપવાસ કર્યો અને આહાર ન કર્યો માટે પૌષદ થઈ ગયો એમ નથી. ભગવાન અનંત ગુણનો ખજાનો, એ ખજાનાને ખોલીને ફૂગો ફૂંક મારીને ફૂગાને મોટો કરે છે ને, ફુલાવે છે એમ ચૈતન ધ્રુવ. એની એકાગ્રતાની દ્રષ્ટિમાં પર્યાયને ફુલાવે છે. ફૂલો છે, ફોલો છે, ફોલો એ તો આવડું બધું દેખતો આમ, આ તો નકો ઉચી છે. હા, જ્ઞાન દર્શન ને ચારિત્ર એ પર્યાયની પુષ્ટિ છે. છે ને, તેથી તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થી જ પોતાના આત્માની પુષ્ટિ પર્યાયમાં માને છે. 64 જીર્ણે વસ્ત્રે યથા આત્મનં જીર્ણં મન્યતે તથા જીર્ણે સ્વદે આત્મનં જીર્ણં મન્યતે બુદ્ધ. જીર્ણ વસ્ત્રથી જે રીતે જીર્ણ ગણે ન શરીર, જીર્ણ દેહથી જ્ઞાનજન જીર્ણ ન માને જીવ.
જીર્ણ પુરાણું વસ્ત્ર પહેરવા છતાં જેમ ડાયો માણસ લોકમાં પોતાને જીર્ણ માનતો નથી, જીર્ણ વસ્ત્ર અડી ગયેલા જેવા હોય તે ગરીબ માણસ નહીં. એથી જીર્ણ વસ્ત્ર ફાટલા હોય, તૂટલા હોય, ચોરણી ફાટલા હોય, એથી શરીર મારું જીર્ણ છે એમ મને. પુરાણ વસ્ત્ર પહેરવા છતાં જીર્ણ ડાયો માણસ પોતાને શરીરને જીર્ણ માનતો નથી, તેમ પોતાનો દેહ જીર્ણ વૃદ્ધ થવા છતાં શરીર વૃદ્ધ થઈ જાય, જીર્ણ થઈ જાય, લીલરી પડી જાય, બેવાનું કામ પણ કરી શકે નહીં, મોઠીકણે માન બેહી રહે. હા, એવું શરીર જીર્ણ થયું એથી આત્મા જીર્ણ થયો. હા, શરીરની એવી જીર્ણતા હોય ને અંદરમાં ધ્યાનમાં કેવું જ્ઞાન થાય. હા, જીર્ણ થઈ ગયું હોય આવે છે ને ઉપસર્ગની વાત આવે છે, શિયાળે શરીર ખાય કઠણા, પણ અંદરમાં ધ્યાનમાં ગયો છે આનંદમાં કેવો ધ્યાન થઈ જાય છે. પણ એ વખતે ઉપસર્ગ હોય જ નહીં, ઉપસર્ગથી શરીર આવું થઈ જીર્ણ થઈ ગયું હોય ઘટકા કરીને. હા, સુકુમાર જીવન આવે છે ને શિયાળિયા ખાય છે, એથી શું એથી શરીરનું જીર્ણ થઈ ગયું, આત્માનું જીર્ણ થઈ ગયું. શરીર તો સજ્ઞ અવસ્થા થઈ, અંતર આનંદ સ્વરૂપમાં સચ્ચિદાનંદ આનંદના સ્વાદમાં પડ્યો છે, એ તો પર્યાયમાં પુષ્ટિ થઈ છે. શરીર જીર્ણ થઈ ગયું નાખ્ય વિજ્ઞાન થયું. શરીરના એ પકાપી નાખ્યો હોય નામ હોય પછી શરીર હતું થઈ જાય, એ તો એનો સ્વભાવ છે. પણ આ તો આવું હતું ને કેવું જ્ઞાન થયું કેવું થઈ જ શરીર, પછી તો એ ખાડા બંડા હોય કટકા એવું ભેગું હતું એ જાતના હટકમની અવસ્થાનું સ્વરૂપ જ એકવાર હોય, એનો સ્વભાવ જ એવો હોય છે. જે પ્રમાણમાં રાગ કરે એ જ પ્રમાણમાં ચારિત્રમોની પર્યાય એમાં કર્મની પર્યાય થાય છે. એને ખબર છે કે આમાં રાગ આટલો કે, પણ સ્વભાવ જ એવો છે એ પરમાણુમાં જેટલા પ્રમાણમાં એ રાગ કર્યો એટલા જ પ્રમાણની ચારિત્રમોની પર્યાય થાય. આને લઈને નહીં. હા હા, એ સમયમાં તે પરમાણુનો તે ચારિત્રમોની પર્યાય પણ એ પરમાણુ સખાવ. અને આત્મા અંદરમાં ધ્યાનમાં આવીને કેવળ જ્ઞાન પામે ત્યારે કર્મની અવસ્થા અકર્મરૂપ થાય, એ એનો ક્રમ ને કાળ હતો. અરે આ તો કોણ ઉદ્ગવમાં ટીકાવે કર્મની અવસ્થાનો અભાવ થઈ અકર્મરૂપ થવાનો સમય હતો એનો. આને કેવું જ્ઞાન પ્રગટ કર્યું માટે કેવું જ્ઞાન આભરણીને અખંડ રૂપે સોંપીડ્યું એમ નથી. ભાઈ મારે ભાઈ એ બધા નિમિત્તના કથનો છે, એ વખતે ત્યાં થાય છે એથી જણાવ્યું છે થાય છે એની પર્યાય ને એટલે કાવે એને કારણે થાય છે.
નાશ થવું એટલે શું? જે કર્મરૂપની પર્યાય હતી તે અકર્મ રૂપ થાય એનું નામ કર્મ નાશ. ભાઈ નાખ્યું નહીં તો તું જ્ઞાન જન્મ તો તું ખૂબ જન્મ. આમાં એમ આવશે કૌષ્ટિક અકર્મ રૂપ થવું એ અહીંયા કેવું ધ્યાન કરીને આનંદ આવ્યો કેવું જેવું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય ઘન છે સત્વ એનું જ સત્વનું એકાગ્ર થતા જે પર્યાયમાં સત્વ આવ્યું કેવળ જ્ઞાનને અનુતાનું બાકી કેવળ જ્ઞાનાભરણીને નાચવું પડ્યું એમ નથી. ભાઈ તમારે ચર્ચા નહોતું ને કે એમથી સાહેબ માનો તો આપણે ચર્ચા કરીએ કે ભાઈ કર્મથી એ મને માનતો નથી કર્મથી થાય વાગે દેખાય એમ માનો. હા અહીં તો રાગ થાય પણ પરની અપેક્ષા વિના અને એ વખતે કર્મની પર્યાય તે પ્રકારે થાય તેટલા જ પ્રમાણમાં એ પણ રાગની અપેક્ષા વિના. ઓહો આવું યા વસ્તુનું સ્વરૂપ છે એમ પરની જીર્ણતા એ પોતાને જીર્ણ માનતો નથી. અંતરાત્મા શરીરમાં રહેલા આત્માને જીર્ણ વર્ગ માનતો નથી. ભાવા જેમ પહેરેલું વસ્ત્ર જીર્ણ થવા છતાં ક્રમ હતો ને હિંમતભાઈ નો મકાન છે ત્યાં એક જતા ને એક ક્યાં જમવાનું નહીં આવને જવાનું વિષ્ણુ ગોગાવાળા ગોગાવાળા જીર્ણ થઈ ગયો છે અહીંયા હતા ને હતા નહીં વિષ્ણુ નતા યાર ગામમાં એના હગા હતા એની બેન હતા બે બૈરા હતા હીરાબેના મકાનમાં હતા છેલ્લી સ્થિતિ લાગતા બાગતા આવેલા ને સાજ બહુ ચોખ્યું ને એને મંગળમેન બસ જેમ એમ કે શરીર અમે જીર્ણ થયું છે એ છૂટી જશે હવે પોતી છે બીજો શરીર હતા વિષ્ણુ તો વિષ્ણુ છોડવાનું ની વાત છે જે અહીંયા આવ્યા નો કાંઈ હીરાભાઈના મકાનમાં હિંમતભાઈ ને જે છે ને ત્યાં હતા એ અહીં નતા ઓલા કલાક ભૂલી ગયા આપણે વિષ્ણુ હે કરશનજી કરશનજી મોદી એની બેન હતા. હા શરીર જીર્ણ થઈ ગયું લાગતો બધા રમા તમ કરે શરીર જીર્ણ માણસ શરીર ગાયો ખરો અંદર એટલે ત્યાં મંગળ કે ભાઈ શરીર જીર્ણ થઈ ગયું શરીર લે છે નહીં હવે શરીર બીજું આવશે એમ બોલતું વિચાર. હા હા એ શરીરના જીર્ણ થઈ કે આત્મા જીર્ણ થાય છે અહીં જીર્ણ થાય ને અહીં કેવું જ્ઞાન થાય. હા 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 થેન્ક યુ જો હે જેમ પહેરેલું વસ્ત્ર જીર્ણ થવા છતાં ડાયો માણસ પોતાના શરીરને જીર્ણમાં થયેલું માનતો નથી તેમ અંતરાત્મા શરીર જીર્ણ થતાં પોતાના આત્માને જીર્ણ માનતો નથી.
અરે પર્યાયમાં ઈની પૂર્ણ થઈ ઘણી ઈની એથી ધ્રુવ એણું થયું એમ માને. હા એને છે કે શરીરની જીર્ણતાથી આત્માની જીર્ણતા એ વાત ક્યાં છે? હા ધર્મની દ્રષ્ટિ શરીર ઉપર લક્ષ્ય ક્યાં છે? ઈશિયા કરડે ને ભૂકા કટકા કરે. ધર્માત્માની દ્રષ્ટિ તો આત્મા ઉપર પડી છે. એ શરીરના કટકા કરે શિયાળ તમે ક્યાં? અંતરમાં તો આનંદ વિદાય છે. બટકું ભરે આનંદ પુષ્ટ થાય. એને નાના સંબંધ શું છે? થોડો ટુકડો જાય અહીં પુષ્ટિ આનંદ થાય. જી જુદી છે. લખે જ નહીં જ્ઞાનભાઈ, ક્રોરો સોયું ધગધગતી શરીરમાં આવે તો પણ જ્ઞાનીને એની ચિંતા નથી, કારણ કે એ અડતું નથી મને. છે ને જ્ઞાનભાઈ નથી જન્મી તો હર સમયે તૈયાર, શરીરમાં ધગધગતી ક્રોડું સુયું પહેરે તો પણ એને હું અડતો નથી, એ મને અડતી નથી. હા જેનાથી મારામાં અંત્ય પ્રભાવ શરીરનો, એમાં શરીરમાં એ થાય એમાં મને શું? હા આત્મી નર્ક નો માર્કી મળે ત્યારે મળે એટલે મીઠા થાય છે. પણ વચમાં રૌરવ નર્કની, અપૈસાણા નર્કની, શરીરની પીડા છતાં શરીરથી ભગવાન ભિન્ન છે, માટે શરીરની પીડા મને છે એમ માનતો નથી. હા જેટલો રાગનો અંશ બાકી રહે છે એટલો દ્વેષનો અંશ દુખવાય છે, પણ એને કારણે નહીં, નબળાઈને કારણે. હા એ શરીરની આ સ્થિતિ થાય માટે દુખી છે એમ છે જ નહીં. જેટલા પ્રમાણમાં હજી એની આસક્તિ પર પ્રત્યેની અથિરતા, તેટલા પ્રમાણમાં પ્રતિકૂળ સંયોગમાં દ્વેષનો અંશ આવે એમના દુઃખ. હા હા સમય દ્રષ્ટિ પણ નર્કમાં પીડા છે, એને જેટલે અંશે ભીન પીડ્યું છે થતું એટલે અંશે તો આનંદ છે, જેટલે અંશે અંદર રાગ હજી બાકી છે એટલે અંશે ખેદ નું દુઃખ પણ છે. પણ એથી દુઃખ શરીરને કારણે આપની માટે દુઃખ થયું એમ નથી. મારી સહનશીલતા કમી પણ એને કારણે જે દુઃખનું ભાવ વિદાય છે, શરીરમાં કટકા થાય ને જીર્ણ થાય માટે આ દુઃખ થાય છે એમ છે નહીં. મારે ગાવું ભાઈ ભાઈ હા હા જીર્ણનો માર્ગ છે, સુરવીરનો માર્ગ છે, કાયરના કામ નથી આજા પૂજે એમ. હા
जैन वस्त्र ने शरीर भिन्न भिन्न एक ना परिणमन थी बीजा नु परिणमन थत नहीं बीजो परिणाम वस्त्र ने शरीर में भिन्न भिन्न छे एक ना परिणमन थी पर्याय थी बीजा नु परिणमन थत नहीं તેમ શરીર ને આત્મા એકબીજાથી ભિન્ન હોય શરીરના જન્મરૂપ પરિણમનથી આત્માનું જન્મરૂપ પરિણમન થતું નથી જેમ વસ્ત્રની જીર્ણ પરિણમનથી શરીરનું જીર્ણ પરિણમન થતું નથી એમ શરીરનું જીર્ણ પરિણમનથી આત્માનું જીર્ણ પરિણમન થતું નથી વિશેષ શરીર જીર્ણ હોય રોગગ્રસ્ત હોય શરીરને પણ છતાં જીવ આત્મહિત કરી શકે છે તેના તરફનું લક્ષ છોડીને આત્માના ધ્યેયમાં લક્ષમાં જાય રોગ વખતે પણ આત્મસમિલન કરી શકે છે જેને અભિમાન સેવા છે શરીરથી હું એની ક્રિયાથી હું વાણીથી મારી વાણીની કળા કહેવાની તાકાત મારી એની દ્રષ્ટિમાં જ ફળો પડ્યો છે વાણી મનને શ્રી આવી ગયો ને તમે તમે સમજાયા મન વચન ને ખાયા ખાયા વાણીને ચિત્ત થાય એમ આવ્યું મન કરણ તદ્દન ભિન્ન છે ત્રણને જેને પોતાના માન્યા એ પરનો સ્વીકાર કરનારો સોને છોડીને ભ્રાંતિ માપ્યો છે પોતાનું હોવાપણું તે પરની ક્રિયાથી ભિન્ન છે એમ ન જાણતા એ બધી ક્રિયાઓ જે મન વચનની કાયાની થાય મારી ઉપસ્થિતિ ચૈતન્ય છે માટે થાય છે એ બ્રહ્મા પીડા છે એ બ્રહ્મથી દુઃખી છે રોગગ્રસ્ત હોય જીર્ણ હોય છતાં આત્મહિત કરી શકે છે એમ જ્ઞાની જાણે છે અને માને છે તેથી શરીરની પ્રતિકૂળતામાં પણ તેની આત્મ પ્રવૃત્તિ ચાલુ જ હોય છે પ્રતિકૂળતામાં વીરીની વિશેષ પૂર્ણા હોય છે શ્રીમદ એમ લખી દીધું પત્રમાં એક પત્રમાં છે એક પત્ર સાદો છે મારા સંયુક્તમાં ભિન્ન ચીજમાં આશી એમ ભીરની પૂર્ણ સ્વતક જાય છે એટલે એને કારણે ત્યાં અટકે છે એવું કઈ નથી ઓ શરીર તેથી શરીરની પ્રતિકૂળતામાં પણ તેની આત્મપ્રવૃત્તિ ચાલુ જ હોય છે જેમ શરીરની અનુકૂળતામાં પોતાના તરફના વલણની પ્રવૃત્તિ છે
એવી જ પ્રતિકૂળતાના સમય પણ પોતાના વલણમાં પ્રવર્તી છે. એ પ્રતિકૂળતાને કારણે મંદ પડે છે એમ નથી. હા, એમાં અશુભ ભાવ થાય તો એ વખતે શુદ્ધતાની પ્રણતિ મંદ છે, અને શુભનો ભાવ હોય એ વખતે શુદ્ધની પ્રણતિ જઈ વિશેષ છે, અને શુદ્ધ હોય ત્યારે તો વિશેષ છે. એટલે પરને કારણ નથી ત્યાં. પોતાનો અશુભ ભાવ હોય એ વખતે શુદ્ધ તરફનું વલણ ઓછું હોય. વલણ તો છે દ્રષ્ટિની અપેક્ષા, પણ સ્થિરતાની અપેક્ષા. શુદ્ધ ભાવ હોય ત્યારે વલણ કંઈક વિશેષ છે. શુદ્ધમાં તો વલણ જ એક જ છે, એ પોતાને કારણે છે. પરને કારણે કંઈક છે, પ્રતિકૂળતા છે માટે અહીંયા શુદ્ધની પ્રવૃત્તિ કંઈક મંદ છે એમ ને. એ અશુભ ભાવ છે એ પોતાના પુરુષાર્થની બંધાઈને લઈને અશુભમાં છે, તો આની શુદ્ધ પ્રવૃત્તિ મંદ છે એમ. એના પરિણમનના આવા પડખા છે એમ કે પરને લઈને નહીં. હે, વિશે આ બાજુ દ્રવ્ય પાકની તીવ્રતાના પરિણામ નથી. દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર છે, પણ શુભ વખતે પુરુષાર્થ આ બાજુ વિશે છે. અશુભ વખતમાં કામ એ પછી સમજાણું કાંઈ. અને આમ તો ગણો તો છઠ્ઠા ગુણ થયા વાળાનો આજ્ઞાન હોય તો પણ પરિણતિ તો વિશેષ છે ક્યાંક. અને નિર્વિકલ્પ પ્રણતિમાં પડ્યો હોય તો પણ એની પ્રણતિની શુદ્ધતા થોડી છે. રસાઈના ઉપર છે ને. હા, અજ્ઞાનીને શરીર સાથે એકતા બુદ્ધિ હોવાથી છેલ્લો પરિણામ પરમાત્મ પ્રકાશ બાપમાં કહેશે છે ને. એટલે શું કહેતો છે, ઝીણી વથી જેમ બુહુ દેવું મનયું ઝીણું, દેહી ઝીણી નાની તો અપૂર્ણ મનયું ઝીણું. સમાધિ છે અજ્ઞાનીને શરીર સાથે એકતા બુદ્ધિ હોવાથી શરીરની પ્રતિકૂળતામાંથી આત્મહિત માટે પોતાને અસમર્થ સમજે છે. તે તો એમ જ માને છે કે શરીર સ્વસ્થ હોય નિરોગી હોય તો ધર્મ થાય. ધાબાને ગમણા પડખામાં હો આવતા હો, હે એ વખતે કેમ ધર્મ થાય છે એમ અજ્ઞાની માને છે. ધાબા આવતા નથી. હારે નખા હારે મને છેલ્લી અવાજ ઘૂંટાતો જ બોલો. ઝવેરભાઈ કહેતા એના બનીભાઈ કહેતા કે છેલ્લે અવાજ ઘૂંટાણો એટલો પાંચ પાંચ ઘર સુધી ગયો. હા મરું કઈ તો એની ક્રિયા કંઈક હતી ઠીક, જેથી એમને ધ્યાનમાં ગયા છે ક્રિયા એવી સૌથી ગઈ. એથી કઈ આત્માને અંદર નુકસાન છે એ કઈ છે ને. હા હા, ઉભા થયા એટલી શરીર તાકાત હતી. શું કહ્યું
Aram kurtu. Asta nu urma să ne crede. Unde are anul maghia? Mai am avut sfat, nu te-am mai eu. Nu cu ei drumul, de n-am venit că e amuletul sub date. Ei, bai, bine, nu fi ase. Ei, ai că am turnat. Anul de la bam ne cânt. Bine, nu fi. Chante ni sa ni kangara mai ka angriya ta apasan pai kam khidki ma gar pe bolo surjan sanghi na ta ni khidki chante ni va chi ni sanghi ya ta ni ta ne kya ta mun ni kon pira khatlo na ta ete na ki kya hi rahi sake Ați nu va fi. Pentru că am de gândit. Nu e să se plângă. Aha. Dharmine, sterilni, praticurta, na, te puta, na, atmait. Samartna, te tocum. Steril, sfârșitul, ca nerugi, ai tot dânta, e un mandan. Sterilni, avasta, ma, पूते क्या थे अने शरीर की अवस्था पूता ना क्या थे हां काम है पूते तो आनंद स्वरूप से बराबर यूं जी जानो छे आनंद नो वेदन थयो छे ये वेदन में धनी जी ध्रुव है क्या है दृष्टि नु जोर है पर्याय पर पण जानु जोर नहीं बराबर एने तो कहे छे कि प्रतिकूलता वक्त ही धर्म साधन थाय छे बराबर सुनने का प्रतीक है प्रतिकूलता वक्त ही ગરમીની વીરીની પૂર્ણ વિજય હોય છે એવું છે આનંદનો નાદ ભગવાન જ્યાં પાથમાં આવ્યો હા જે ચીજ હતી અને તે છે વસ્તુ પરિપૂર્ણ આનંદ ને જ્ઞાન થી પડી છે એનો જેના અંતર માં સ્વીકાર થયો તો શરીરની પ્રતિકૂળતા કાળે એની અંદર અસમર્થાય થઈ જાય એવું છે ને એનેમાં છે એમાં છે જ નહીં એ આઈ નથી આ એમાં નથી હા એ કરે દિવસ એવો આવશે આવ્યું છે ને ગાયન ને હિંમતભાઈ ચોકડી રાખે માતું હિંમતભાઈ જય હિંમતભાઈ એ કરે દિવસ એવો આવશે જે મનુ સમી સાલે સગી નારી તારી કામની ઉભી ઠન ઠન હોય અરે
Narayana Vikai Nati Idruske Drusake Rove Itare Jivasa Evo Avashi Avashi ne pun nai ane De Sanyugi Chi Chutvano Kato Aya Vina Reshi Abhuma în drumul meu ce tot mai am avut un succes tot ce am dat mai mult că e aici că tatu nu te crede drumul meu plăti și nu te îi crede că ce pe care mai să mă gândesc la nu da vin vin aniane ના જાઉં છે થોડી ના બધું એકનો રહેવો ત્યાં નહીં સમજાતા આવ્યા છે બરાબર હે વાતે નિકળ આપણે એક સમય પછી એક સમય હા એ સમય તો અચાનક આવશે એનો હા હા કીધું પાંત્રી પાંત્રી વર્ષનો જુવાન માનો ભાઈ મને પૂછા મને કે શું પૂછા મને હે જુવાન કઈ નહોતું માણસ બેઠો તો પૂછી એનો આમ બેઠો એમાં બગા શું ખાધું બેઠો બસ નીકળી ગયું એ તો ખેતી પૂરું થાય નહીં હા ક્યાં એનામાં એ હતી એમને એમ રે એને છૂટવાનો સમય હોય કે છૂટે છૂટ્યો કોઈ તો પગતા નો ભગવું કે બસ બીજું કાંઈ નહીં પાંત્રી વરણો જોવાનું એ છૂટી ગયું તો પણ એનો સમય છે ક્ષેત્રે ભેગો છે આ ભાવે ભેગો કે બી આપ્યું એ ક્ષેત્રે તે એનું ક્ષેત્ર એનું ક્ષેત્રમાં અત્યંત અભાવ છે હા 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 તો આકાશની અપેક્ષા ક્ષેત્ર એક છે એમ કહેવામાં એ ક્યાં છે આકાશનું ક્ષેત્ર અને આત્માનું ક્ષેત્ર એકબીજામાં અભાવ છે તે તો એમ જ માને શરીર સ્વચ્છ હોય નિરોગી હોય તો ધર્મ થાય જીર્ણ કે રોગર શરીર ધર્મ ન થાય એમ અજ્ઞાનીનો ભ્રમ છે હા હા મિથ્યા દ્રષ્ટિનો ભ્રમ છે હું જ્યારે જ્યારે હું કરવા માંગ ત્યારે કરી શકે પરની હારી કાંઈ સંબંધ છે હા હા પાણીમાં ડૂબકા મારતા શરીર સાધુના અંદર આમ જાય એમાં ન્યાન્યા કેવો પામી દે હા હા જીવે નાખ્યા દરિયામાં એ વખતે તો મત ભાવો ત્યારે એને નાખે એમાં અંદરમાં પણ પાણીના ઢીલોળા પાણી હા હા એમાં આત્મા મારામાં શરીરમાં નીચા છે કે શરીરની સ્થિતિ મને રોકે એમાં કેવું પાણી નથી બે પડ્યો રે કેવું ના શરીર છૂટને એવી રીતે અનંત મોક્ષ ગયા છે હા હા દરિયામાં પણ એક એક બિંદે અનંત મોક્ષ ગયા છે હા આ રીતે વિસ્તાર ગયેલા ભોજનમાં અનંત સીધી કાન પડ્યા તો ત્યાંથી સીધા ગયા છે ને સીધા ગયા તો ન્યાથી ગયા આ રીતે ગયા છે હું જ્યાં છું ત્યાં શરીર નથી રાગ નથી જેનો નિશ્ચયથી તો તૂટસ્થ સ્વભાવ છે એમાં પરિણતિનો પર્યાય પણ જેમાં અભાવ છે હા હા હું રોકે એને કોનાથી નબળો થાય કોનાથી સંભળો થાય
Brahma se tosar din masaj. Nashti vatriyata atmanam na nashtam maniti tatha nashti svadhe api atmanam nashtam maniti buddha. Vasra nashti jirite nasht nagane sharir deh nashti gnani jan nasht na nane jeev. Bo ato sadhi bhasha ato sadhu sunde. Bhavanu jari jivun jari. Jikavnu ek jivun kaad chata. Ek chata. Pani to apunja hi ech manu kani. Acharya is bahu sarav. Gani sarav bhasha chata. ભાષાની સરળતા એવી આવી બહુ સરળ ઘણું સરળ નિગમના સંતોષ અનંત અનંત ઉપકાર કરે છે સાદી ભાષામાં એને ઠેઠ અંદરમાં પહોંચાડી દે છે હા ભગવાન તમે શરીર નથી તમે રાગ નથી તું છો જ્યાં ત્યાં તો પર્યાય નથી રહે બરાબર હા પરમ પ્રકાશનો શ્લોક 79 જેમ પહેરેલું વસ્ત્ર નાશ પામવા છતાં ડાયો મૂળ પોતાને શરીરનો નાશ માનતો નથી વસ્ત્ર બળી જાય એટલે હું બળી ગયો માને શરીર જેમ પોતાનો દેહ નાશ પામતા કોઈ કારણે તેનો વિનાશ થતા અંતરાત્મા આત્માને નાશ થયેલો માનતો નથી આત્મા નાશ ગયા આત્મા તો છે જ અવિનાશી ભગવાન છે દેહનો નાશ આત્માનો નાશ નહીં વસ્ત્રના નાશ દેહનો નાશ નહીં એમ દેહના નાશ આત્માનો આ વસ્તુ ભિન્ન છે અંતરમાં આ બેસવી જોઈએ એ વાત એકલા શબ્દ કામ આવે હું નથી અહીંયા હે જેમ વસ્ત્ર ને શરીર ભિન્ન ભિન્ન છે તેમ શરીર ને આત્મા પણ એકબીજાથી ભિન્ન છે સાદા દાખલા પછી શરીર ને આત્માનો સંયોગ સંબંધ છે સંયોગ સંબંધ છે એટલે બીજી ચીજ રૂપે ચીજ છે બસ એટલું હા છતાં અજ્ઞાની તે બંનેની એકતા બુદ્ધિ હોવાથી તે શરીરના વિયોગથી સંયોગી ચીજ છે તો સંયોગનો વિયોગ થાય છે શરીરના વિયોગથી પોતાના આત્માનો નાશ માને છે હા હા મરી ગયા રે મરી ગયા અમે તેના સંયોગથી પોતાના આત્માની ઉત્પત્તિ માને છે શરીરનો સંયોગ થયો ત્યારે હું જન્મ્યો શરીરનો વિયોગ ત્યારે હું મળ્યો અજ્ઞાની ભ્રમણા ગુરુદેવ